Hello friends, today we are going to learn Standard 12 Unit 6 Strike Against War. Strike Against War, strike means हड़ताल के प्रहार अने war इतले युद्ध, युद्धनी सामे प्रहार करवो छे, पड़कार करवो छे, एनी बात अहियां रजू करी छे. Strike Against War is a speech by Helen Keller, delivered by Helen Keller during the First World War. New York City at कार्नेगी हॉल एट न्यूयॉर्क सिटी 5 जान्युआरी 1916. 5 जान्युआरी 1916 में अपायेली न्यूयॉर्क सिटी में कार्नेगी हॉल में अने ए स्पीच तमारी समक्ष रजू करी छे. इट इज अबाउट द कंडीशन ऑफ द वर्कर्स ऑफ दैट टाइम एन इकोनॉमिक सीस्टम ऑफ द अमेरिकन सीस्टम इकोनॉमिक सीस्टम ए वक्तनी वर्कर्सनी स्थिति थी अने एनु अर्थव्यवस्था तंत्र केवु हतु एना उपर एने फोकस पाड्यो छे. बिफोर वी स्टार्ट अवर यूनिट मित्रों आपणे ए समझवानुं छे कि पहला हेलन केलर कोण छे. एज वी नो दैट हेलननुं नाम छे हेलन आदम्स केलर. एनो जन्म तो 27 जून 1880 रोज थयो छे. मित्रों एज वी नो दैट એ જ્યારે જન્મી ત્યારે બીજા બાળકોની જેમ તંદુરસ્ત જ હતી, પણ થોડા જ સમયમાં અચાનક જ એક ગંભીર બીમારીમાં એ પટકાય છે. અને એ બીમારી એવી કંઈક હતી, સ્કાર્લેટ ફીવર કે મેનિનજાઇટિસ જેવું કંઈક નિદાન કરવાનું વાત આવી ત્યારે થયું. એના મમ્મી પપ્પાએ જરાય પણ હિંમત ન હારી અને બહુ જ ઈલાજ કરવાનો પ્રયત્ન કર્યો. બાળકી તો બચી જ ગઈ, જાણે કોઈ ચમત્કાર થયો હોય એ રીતે બાળકી બચી ગઈ. અને મમ્મી પપ્પાને તો ખૂબ આનંદ થયો કે મારી દીકરી બચી ગઈ છે. પણ તેમણે જોયું તો કે હેલનનું વર્તન બહુ નોર્મલ હતું નહીં, એટલે એની શ્રવણ શક્તિ એટલે બોલતા પણ નહોતી શીખી શકી, એની સમજણ શક્તિ પણ નહોતી વિકસી. એટલે ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે એની દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ બંને એ ખોઈ ચૂકી હતી. એ ડિઝીઝ વખતે એને જે બીમારી આવી એમાં એ ખોઈ ચૂકી હતી. જ્યારે શ્રવણ શક્તિ ન હોય મિત્રો ત્યારે એ બાળક કેવી રીતે શીખે છે બોલતા? એ સાંભળે છે આપણને, પણ જે સાંભળી જ નથી શકતી તો એ બોલી નથી શકતી, અને એ બોલી નથી શકતી પરંતુ બહુ જ બધા પ્રયત્નોને એને મથામણ એને પોતાના જીવનને પડકારમય બનાવીને અને પ્રયત્ન કરી બ્રેઇન લિપિ દ્વારા વાંચતા અને બોલતા શીખવાનો પ્રયત્ન કરવા લાગી. અને ધીમે ધીમે એ પોતે સારું પ્રવચન પણ એમને આપ્યું છે, એ આપણને આ યુનિટમાં બતાવ્યું છે. મિત્રો એક રિવોલ્યુશનરી સ્પીચ કહી શકાય, ક્રાંતિકારી એક વિચાર તમારી સામે અહીંયા મૂક્યો છે વર્કર્સના અપલિફ્ટમેન્ટ માટે. અને કદાચ એનું જીવન જો આપણે જોઈએ તો હેલન કેલરનું જીવન પણ એક પડકારરૂપ જ હતું, અને એમાંથી એને કેવી સફળતા મેળવી અને આજે લોકો એને વખાણે છે એવી વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એના કામમાં એની સ્પીચમાં પણ આપણને જોવા મળે છે. તો આપણે યુનિટ તરફ આગળ વધીએ, જોઈએ યુનિટ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. આ યુનિટના થોડા હાર્ડવર્ડ્સ છે એ અહીંયા આપ્યા છે. સ્ટ્રાઇક અટેક, પ્રહાર કરવો. પરસ્યુડ, કન્વિન્સ સમજાવવું. માઉથપીસ, સ્પોક્સ પર્સન, પ્રવક્તા, જે સારું પ્રવચન આપે છે માઉથપીસ એક સ્પોક્સ પર્સન. પ્રોપેગેન્ડા, એડવર્ટાઇઝિંગ, પ્રચાર. ડિપ્રિસિએટ, ડી વેલ્યુ, કોઈનું અવમૂલ્યન કરવું કે કોઈને નીચા દેખાવા પ્રયત્ન કરવો એને ડી વેલ્યુએશન કર્યું કહેવાય, અવમૂલ્યન કરવું. સસ્પેક્ટેબલ, સેન્સિટિવ, સંવેદનશીલ છે, એ સંવેદનશીલ વસ્તુ હોય એને આપણે સસ્પેક્ટેબલ સેન્સિટિવ કહી શકાય. વોરંટ, એશ્યોરન્સ, ખાતરી. વેલિયન્ટલી, બ્રેવલી, બહાદુરીપૂર્વક. લિગેસી, ટ્રેડિશન, પ્રણાલિકા. કોમ્પ્રિહેન્સિબલ, ઇન્ટેલિજિબલ, સમજદારીપૂર્વકનું. ટોઇલ, લેબર, મજૂરી. ક્લબ, પુટ ટુગેધર, ભેગા થવું, બધા ભેગા થાય ક્લબ પુટ ટુગેધર. ફ્રેટ, ગુડ્સ, માલસામાન લઈ જતી ગાડી. સ્ટોક હોલ્ડ, ફાયર રૂમ ઓફ સિપ, વહાણ
સ્ટોકયાર્ડ એન્ક્લોઝર ફોર એનિમલ્સ, ઢોર પ્રાણીઓને પૂરવાનો જે વાડો હોય એને એન્ક્લોઝર્સ ફોર એનિમલ્સ કહેવાય, સ્ટોકયાર્ડ કહેવાય. સ્કેન્ટી ઇનસફિશન્ટ, પૂરતા પ્રમાણમાં ન હોય, અપૂરતું, એ સ્કેન્ટી કહેવાય. બેલિગ્રન્ટ એગ્રેસિવ, ઝઘડારું. ટર્મોઇલ ટ્રબલ, મુશ્કેલી પેદા કરે કે અશાંતિ પેદા કરે એને કહેવાય ટર્મોઇલ ટ્રબલ. કંગેશન્સ ઓવરક્રાઉડિંગ પ્લેસ, વાહનો કે રાહદારીઓની જે ભીડ હોય એને કહેવાય છે. સ્ક્રેપ રબીશ, કચરો હોય છે. સ્લોટર કિલિંગ, કતલ. હવે મિત્રો આપણે પાઠ તરફ આગળ વધીએ. નાવ ફ્રેન્ડ્સ, ફર્સ્ટ સ્લાઇડ ઇન ટેક્સ્ટ બુક. ટુ બિગિન વિથ, આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મોર ટુ પીટી મી. હવે પોતાની સ્પીચ, પોતાનું ભાષણ શરૂ કરે છે એટલે એ સંબોધન કરે છે એના સારા મિત્રો, સંપાદકો, અને જે લોકો એની પર દયા દુઃખી છે કે ભાઈ દયા ખાય છે એવા લોકોને એ સંબોધન કરીને કહે છે. સમ પીપલ આર ગ્રીવ્ડ બિકોઝ દે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. સમ પીપલ આર ગ્રીવ્ડ, થોડા લોકો મારી પર દુઃખ અનુભવે છે અથવા તો મારી ચિંતા કરે છે. ફીલ સેડ, ગ્રીવ્ડ એટલે ફીલ સેડ. ધ ઇમેજિન, એ લોકોને એવું ઇમેજિન કરે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. અનપ્રિન્સિપલ એટલે સિદ્ધાંત વિહોણા લોકો, એ લોકોના હાથમાં હું જતી રહીશ. વુ પરસ્યુડ, પરસ્યુડ એટલે મિત્રો એડવાઇસ અથવા કન્વિન્સ, સમજાવી દેશે, મને પટાવી દેશે. મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝીસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધ પ્રોપેગેન્ડા. મને એ લોકો કંઈ પણ જે અનપોપ્યુલર, જે પ્રચલિત ના હોય એવા કારણો, અને મને માઉથપીસ બનાવી દેશે. મિત્રો આપણને ખબર છે કે હેલેન કેલર એ પોતે આજે એક સારી ગુડ ઓરેટર એટલે વક્તા છે અને સ્પીચ આપે છે. એટલે માઉથપીસ એટલે સ્પોક્સ પર્સન, વક્તા તરીકે ઓફ ધ પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડા એટલે એડવર્ટાઇઝમેન્ટ, પ્રચાર. એમ કે કોઈ બીજા માણસોનો પ્રચાર કરવા માટે કોઈ મને ભોળવી દેશે એવી લોકોને મારી ચિંતા છે, અથવા તો સિદ્ધાંત વિહોણા જે લોકો છે એવા લોકોના હાથમાં હું જતી રહીશ એવું એમને લાગે છે. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ, પણ તમે ધ્યાનથી સાંભળજો, સમજજો. એન્ડ ફોર ઓલ ધેટ, બધા માટે છે, આઈ ડુ નોટ વોન્ટ ધેટ પીટી, મને કોઈની દયા જોઈતી નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ, હું કોઈની સાથે મારી પ્લેસીસ એટલે મારી જગ્યા, મારું સ્થાન જે છે એ મને ખબર જ છે કે મારે શું કરવાનું છે, એ હું કોઈની સાથે બદલીશ નહીં. અથવા કોઈ ગમે તે મને ભોળવવા માગે કે ગમે તે રીતે મને ફસાવવા માગે તો હું ફસાવું એવી નથી, એટલે તમે મારી ચિંતા ન કરશો એવું હેલેન કેલર કહે છે. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, અને બીજું એ પણ મને ખબર છે કે હું શું બોલું છું, મારી સ્પીચ શું છે અને કોના માટે બોલવી છે એ બધું હું જાણું છું. માય સોર્સીસ ઓફ ઇન્ફોર્મેશન્સ આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ. મારી પાસે જે માહિતીનો સોર્સ છે, સ્ત્રોત છે, એ એટલો સારો છે, એટલો રિલાયબલ છે, રિલાયબલ એટલે ઓથેન્ટિક છે, કે એ બીજા પાસે કદાચ નથી. એટલે બીજા જે વક્તા છે, બીજા જે બોલે છે, સ્પીચ આપે છે, કે અથવા તો બીજા જે પોલિટિક્સની વાત કરી છે, પોલિટિશિયન છે, પણ મારી પાસે જે માહિતીનો સોર્સ છે એવો બીજા પાસે છે નહીં. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા દેટ આઈ કેન રીડ માય સેલ્ફ. મિત્રો નાઉ યુ કેન ઇમેજિન કે એ બ્લાઇન્ડ લેડી હોવા છતાં પણ એ બ્રેઇન લિપિ દ્વારા એ બધા જ ન્યૂઝપેપર પોતાની જાતે વાંચી શકે છે. સી કેન ડૂ ઇટ. ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રિયા બધા જ ન્યૂઝપેપર એ પોતે વાંચે છે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ. મને, હું જેટલા એડિટર્સને મળી છું, જેટલા સંપાદકોને મળી છું, એ કદાચ બધા લોકો બધી લેંગ્વેજમાં વાંચી શકે એવું શક્ય નથી, પણ હું કરી શકું છું કારણ કે એની પાસે આ બધી લેંગ્વેજનું નોલેજ છે. સી કેન સ્પીક ઇન ધેટ લેંગ્વેજીસ.
અને વાંચી પણ શકે છે. એક એનામાં એ એબિલિટી કહેવાય મિત્રો. અને એ કહે છે કે એ બધા એડિટર્સ પાસે હોય એ જરૂરી નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ડ્સ ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. ઘણા લોકો એવું હોય છે કે ઘણા ક્વાઇટ અ નંબર ઓફ ધેમ ઘણા બધા લોકો એ ફ્રેન્ચ અને જર્મન સેકન્ડ હેન્ડ એટલે મીન્સ કોઈ દુભાષિયા રાખતા હોય છે વાંચવા માટે કે, પણ એ કહે છે કે હું એવું કરતી નથી, હું મારી જાતે વાંચી શકું છું. નો આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. ડિપ્રિશિએટ એટલે ડીવેલ્યુ. પણ હું એ લોકો એ જે એડિટર્સ છે એ સંપાદકો છે એમને એમનું મૂલ્યાંકન ઓછું નથી આંકવા ઈચ્છતી, એમને ડીવેલ્યુએશન કરવા નથી માગતી. એમનું ધે આર એન ઓવરવર્ક. ઓવરવર્ક એટલે એક્સપ્લોઇટેડ. એમનું શોષણ થયું છે, એમને બહુ બધું કામ આવી ગયું છે. મિસઅન્ડરસ્ટુડ ક્લાસ વર્ગને, આપણો જે સમાજમાં જે ક્લાસ વર્ગ ચાલી રહ્યો છે એ ગેરસમજ ગજા ઉપરાંત કહેવાય ને, આપણી તાકાત ઉપરાંત કામ કરેલો એક વર્ગ છે એટલે કદાચ એવું બની શકે એમ. લેટ ધેમ રિમેમ્બર. એ લોકોને સમજવા દો, એમને યાદ રાખવા દો. Do that if I cannot see the fire at the end of the cigarettes. મિત્રો ઘણા લોકો એમ કહેતા હોય કે એ જોઈ નથી શકતી, તો એ સિગારેટનો એન્ડ કેવી રીતે જોઈ શકે કે એને ફાયર કેવી રીતે જોયું હશે. તો કહે છે કે હું સિગારેટને નથી જોઈ શકતી, ફાયર સિગારેટનો ફાયર નથી જોઈ શકતી સિગરેટનો. તો નાઈધર કેન ધે થ્રેડ નીડલ ઇન ધ ડાર્ક. અંધારામાં એ લોકો શયનો દોરો પરોવી શકે છે. કેટલું એનામાં વિલ પાવર છે મિત્રો, આપણે એ જોવાનું છે. અને એના વિલ પાવરને કારણે એ કહે છે કે જે રીતે હું જો સિગારેટનો એન્ડ નથી જોઈ શકતી, તો એ રીતે એ લોકો પણ અંધારામાં સોયનો દોરો ક્યાં પરોવી શકે છે. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફેલ એન્ડ નો ફેવર. હું બધા મિત્રો એટલે જેન્ટલમેન તમને બધાને કહું છું, સજ્જનો, મને એક નિષ્પક્ષ ફેર ફિલ્ડ. ફેર ફિલ્ડ એટલે નિષ્પક્ષ અને તરફેણ. કોઈની મારે ફેવર નથી કરવી, એ ફેવર વિના મારે નિષ્પક્ષ લડાઈ લડવાની છે. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ. હું એવી લડાઈમાં એન્ટર થવા માગું છું અગેન્સ્ટ પ્રિપેરનેસ. પ્રિપેરનેસ પ્રિપેરનેસ એટલે સુસજ્જતા. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લિવ. મિત્રો એ વખતની અમેરિકન સિસ્ટમ અર્થવ્યવસ્થા જે હતી, ઇકોનોમિક સિસ્ટમ હતી, એના વિશેની વાત કરીને કહે છે કે આપણે જે સિસ્ટમમાં રહીએ છીએ એ સિસ્ટમ વિશે મારે વાત કરવી છે, એની અગેન્સ્ટમાં સુસજ્જતા કેળવવી છે. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. બસ મારે અંત સુધી લડી લેવું છે અને હું એમાં આસ્ક નો ક્વાર્ટર એટલે કોઈની હેલ્પ નથી જોઈતી. ડિમાન્ડ નો હેલ્પ કહેશે અને એમાં કોઈ બાંધછોડ કરવા હું માગતી નથી, પણ બસ મારે આની સામે ફાઇટ આપવી જ છે એની વાત અહીંયા કરે છે. મિત્રો આ ફર્સ્ટ પેરેગ્રામમાં એ હેલન કેલરની પોતાનું સંબોધન આપ્યું છે. એણે પોતાની પાસે જે નોલેજ છે એ કયા કયા લેંગ્વેજીસમાં ન્યૂઝપેપર વાંચી શકે છે, એની લડાઈ કેવી એક નિષ્પક્ષ તરીકે છે, અને એ અર્થવ્યવસ્થા તંત્ર સામે અથવા તો અત્યારની જે ઇકોનોમિક સિસ્ટમ છે એ વખતની અમેરિકાની એની સામેની એની ફાઇટ એ પહેલા પેરેગ્રાફમાં આપણને સરસ રીતે બતાવી છે. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. મિત્રો સંપૂર્ણ જે વ્યવસ્થા તંત્ર છે એ બરાબર એક્ટિવ રીતે ગતિમાન થયું હતું, મોશન એટલે કાર્યરત થયેલું છે, થઈ ચૂક્યું છે. અબો ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. આ કમ્પ્લેન એટલે ફરિયાદો, જે કર્મચારીઓનો બિચારાઓનો વિરોધ હોય, ડીન ઓફ ધ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ એટલે વિરોધ, એનો જે અવાજ છે એ એની ફરિયાદો, એની ઉપર કોનો અવાજ આવી રહ્યો છે અત્યારે? સત્તાધિકારીઓનો અવાજ. જે ઓથોરિટીવાળા પર્સન છે એ લોકો પોતાનો અવાજ જોર જોરથી બોલી રહ્યા છે, એટલે વર્કર્સનો જે અવાજ છે એ અહીંયા દબાઈ ગયો છે. શું કહે છે ઓથોરિટીવાળા? ફ્રેન્ડ્સ, મિત્રો, આ વાક્ય, આ સ્પીચ હેલન કેલરની નથી, આ ફ્રેન્ડ્સથી જે ઇન્વર્ટેડ કોમામાં શરૂ થાય છે એ ઓથોરિટી પર્સન એટલે કે સત્તાધિકારો જે છે એ વર્કર્સને કહે છે. ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેઝ, ઇટ મીન્સ ઓથોરિટીવાળા કહે છે. ફેલો વર્કમેન,
ओ साथी काम करनारा मित्रों, पेट्रियोट्स देशभक्तो, योर कंट्री इज इन डेन्जर, तमारो देश भयमा छे, देर आर फोर्स ऑन ऑल साइड्स, ऑन ऑल साइड्स ऑफ अस, आजूबाजू बधी जगह फोर्स एटले दुश्मन, FOES, फोर्स एटले दुश्मन, मित्रों एनिमीज एटले पण दुश्मन, आ सिमिलर वर्ड छे तमारा माटे, फोर्स अने एनिमीज, तो बधी बाजू आपणी आजूबाजू दुश्मनों घेरायेला छे, देर इज नथिंग बिट्वीन अस एंड अवर एनिमीज एक्सेप्ट द पेसिफिक ओशन एंड एटलांटिक ओशन. मित्रों आपणी चारे बाजू दुश्मनों छे, आपणा दुश्मनों पेसिफिक अने एटलांटिक समुद्र जेटलू ज नजीक एटला इच्छे छे एम, अने ए लोको दुश्मनों चारे बाजू घेराई गया छे. लुक एट वॉट हेज हेपन टू ध बेल्जियम, याद करो, જુઓ પેલા બેલ્જિયમ દેશનું શું થયું હતું, શા હાલ થયા હતા. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા, સર્બિયાનું નસીબ કે પ્રારબ્ધ કે એનું તો જુઓ, યાદ કરો એ દેશનું શું થયું હતું. જ્યારે મિત્રો વિશ્વયુદ્ધ વખતની વાત કરી છે કે બેલ્જિયમ ને સર્બિયાનું પણ શું થયું હતું, યાદ કરો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. શું તમે અત્યારે બબડાટ કરશો, મરમર એટલે બબડાટ, તમે અત્યારે ઓછો પગાર મળે છે એનો વિરોધ કરો છો કર્મચારીઓને આવી રીતે કઈ કઈ, અને સત્તાધિકારો જે છે મોટા ઉપરની પોસ્ટ ઉપર બેઠેલા એ લોકો દબાઈ દે છે. અત્યારે તમે પગારની માંગણી કરો છો, અત્યારે લો વેજીસની વાતો કરો છો, વેજીસ એટલે પગાર અને ઓછા પગારની વાતો. વેન યોર કન્ટ્રી, અત્યારે તમારો દેશ, યોર વેરી લિબર્ટીઝ, લિબર્ટીઝ એટલે સ્વતંત્રતા મુક્તતા, આર ઇન ડેન્જર, અત્યારે એ ખતરામાં છે, ભયમાં છે, ત્યારે તમે પગારની વાતો કરો છો. મિત્રો સત્તાધિકારો, ઓથોરિટીઝ પર્સન આવું કહી કહી અને વર્કર્સને દબાવી દેતા. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર, શું દુઃખ તમે અનુભવો છો, મિઝરીઝ એટલે દુઃખ, યુ એન્ડ્યોર, એન્ડ્યોર એટલે સહન કરવું, શું સહન કરો છો. Compared to the humiliation of having a victorious German army sail up the last river, East River. તમે ઇસ્ટ રિવર પાર કરીને જે પેલા વિજેતા આવ્યા હતા, જર્મન લશ્કર દ્વારા કરાયેલ માનહાનિ, એને જે ત્રાસ ભોગવ્યો છે, એને જે સહન કર્યું છે, એના કમ્પેરમાં તો તમારો ત્રાસ તો કંઈ નથી, તમારું દુઃખ કંઈ નથી, તો કેમ તમે દુઃખને ગણાવો છો, એ દુઃખ કહેવાય કે છે. Quit your grumbling, quit your grumbling, quit એટલે છોડી દો, હવે આ બધું જે બબડાટ કરવાનું છે એ છોડી દો. Get busy and prepare to defend, અને વ્યસ્ત થઈ જાઓ કામ કરવા, defend એનો સામનો કરો, your fire sides and your flag. મિત્રો તમે તમારા દેશના ફ્લેગને ધ્યાનમાં રાખો, એટલે તમારા દેશ તરફ ધ્યાન આપો, અને એની આજુબાજુ જે ફાયર સાઇટ છે, અગનજ્વાળાઓ વરસી રહી છે, એની સામે તમે ફાઇટ આપો. ગેટ એન આર્મી, એક સૈન્ય બનાવો, ગેટ એ નેવી, અને એક એવું નૌકાદળ ઊભું કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ, ઇન્વેડર્સ એટલે ઘૂસણખોર, હુમલાખોર, જે તમારી પર અટેક કરવાના છે, એના માટે તમે તૈયાર રહો, એના માટે તમે એક સૈન્ય બનાવો, એક નૌકાદળ બનાવો. લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, તમે એકદમ વફાદાર છો દેશના, સ્વતંત્ર નાગરિક, અને એક વફાદાર નાગરિક તરીકે તમે બસ કામે લાગી જાઓ. અત્યારે કોઈ જ પૈસાનો વધારો, પગાર વધારો એ બધી વાત કરવી યોગ્ય જ નથી, આવું કહી અને ઓથોરિટીવાળા પર્સન મિત્રો અહીંયા વર્કર્સનું શોષણ કરતા હતા, એ વાત આ પેરેગ્રાફમાં રજૂ કરી છે. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, મિત્રો અહીંયા હેલન કેલર પોતાની સ્પીચમાં એવું કહે છે કે શું આ બધા કામદારો, કર્મચારીઓ, આ જે સત્તાધિકારો ભાષણ આપે છે એની જાળમાં ફસાઈ જશે. વિલ દે બી ફૂલ્ડ અગેઇન, ફરી પાછા મૂર્ખ બની જશે. આઈ એમ અફ્રેડ છો, મને એનો જ ડર લાગે છે, અને એટલે આજે હું અહીંયા સ્પીચ આપું છું. મારે ખાસ વર્કર્સ અપલિફ્ટમેન્ટ માટે આજે સ્પીચ આપવાની છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ, સસ્પેક્ટેબલ એટલે સંવેદનશીલ, ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ.
શું આ જે બોલવાની કળા છે, આર્ટ ઓફ સ્પીકિંગ, ઓરેટરી એટલે આર્ટ ઓફ સ્પીકિંગ, એક ભાષણબાજી કરી છે, એ ભાષણબાજીમાં બિચારા વર્કર્સ ઇન્ફ્લુએન્સમાં આવી જશે, એમની અસરમાં આવી જશે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. મિત્રો, વર્કર્સને ખબર છે, કામદારોને ખબર છે કે અમારા બીજા કોઈ દુશ્મનો નથી, અમારે તો દેશના દુશ્મનો તો કોઈ નહીં અમને હેરાન કરતા જેટલા અમારા માસ્ટર કરે છે. એ વર્કર્સ બિચારા જાણે છે, પણ અહીંયા એમનું એક્સપ્લોઇટેશન થાય છે, શોષણ થાય છે. એટલે કહે છે કે વર્કર્સ જાણે છે કે અમારા બીજા કોઈ દુશ્મન નથી એક્સેપ્ટ સિવાય કે ધેર માસ્ટર્સ, એમના માસ્ટર સિવાય. ધે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ. મિત્રો, સિટીઝનશીપ પેપર્સ એટલે નાગરિકત્વના પેપરો, જે ડોક્યુમેન્ટ્સ હોય છે, એ આર નો વોરંટ. વોરંટ એટલે એ ખાતરી નથી આપતું, ગેરંટી નથી આપતું ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. અત્યારે પોતાની પત્ની અને બાળકોનું પણ મિત્રો એટલું બધું શોષણ કરે છે, એટલે એ લોકોને પણ આ નાગરિકત્વ આ દેશનું મળે છે એની ગેરંટી નથી, એની ખાતરી નથી, કારણ કે એમના માસ્ટર એ રીતે એમનું શોષણ કરી રહ્યા છે. ધે નો ધેટ ઓનેસ્ટ એ લોકો જાણે છે કે પ્રમાણિકતાપણે કામ કરેલું, સ્વીટ એટલે પરસેવો પાડેલો, પર્સિસ્ટન્ટ ટોઇલ, પર્સિસ્ટન્ટ એટલે કન્ટિન્યુઅલ, ટોઇલ એટલે મહેનત, સખત મહેનત કરી છે અને પરસેવો પાડ્યો છે. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, વર્ષોનો સંઘર્ષ, બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ. મિત્રો, વર્કર્સ બિચારા જાણે છે કે આટલી બધી મહેનત, આટલો બધો પરસેવો પાડ્યો છે, આટલા વર્ષોનો સંઘર્ષ, પણ અમને કંઈ મળવાનું નથી. વર્થ ફાઇટિંગ ફોર, એને લડવાનુંથી કંઈ મળવાનું નથી. યટ, તેમ છતાં પણ, ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ દે બિલીવ દે અ કન્ટ્રી. મિત્રો, પણ એ વર્કર્સ બિચારા કેટલા અંદર ઊંડે ઊંડે એવું વિચારે છે કે અમે પોતાનો જ આ દેશ છે અને આપણા દેશ માટે આપણે કંઈ કરવાનું છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અરે રે, આ ગુલામોનું કેવું તો બિચારા મિથ્યા અભિમાન કહેવાય કે ઇગોટિઝમ છે એ લોકોનું. વેનિટી એટલે ઇગોટિઝમ, કેટલું આંધળું ઇગોટિઝમ છે એ લોકોમાં. બિચારા પોતે પોતાના દેશને વફાદાર થઈને રહેવાનું વિચારે છે, ઊંડે ઊંડે એવું વિચારે છે કે ભલે અમારા માસ્ટર જે પણ છે, પણ અમે બહુ સારા, એટલે આપણે દેશ માટે આપણે કંઈ કરીએ છીએ એવું માનીને બેઠા છે. ફ્રેન્ડ્સ, કોઈ પણ યુનિટ હોય તો એને લાઇન ટુ લાઇન પહેલાં વાંચવાનો છે. આ હેલન કેલરના યુનિટમાં સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરના પહેલા પાર્ટમાં થોડી એક્સરસાઇઝ આપી છે, એ ધ્યાનથી વાંચજો અને પેરેગ્રાફમાંથી શોધી અને ક્વેશ્ચન આન્સર લખવાના છે. તમને અહીંયા આપ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા બે પેરેગ્રાફ મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. બે પેરેગ્રાફ, પહેલો પેરેગ્રાફ છે ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ ડોટ 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 એટલાન્ટિક ઓશન સુધીનો, જે ટેક્સ્ટ બુકમાં આપેલો છે, એટલે મેં તમને અહીંયા પહેલી અને છેલ્લી લીટી આપી છે, એમાંથી જે ક્વેશ્ચન્સ પૂછ્યા છે એ. અને સેકન્ડ પેરેગ્રાફ છે ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ અને વેનિટી ઓફ સ્લેવ સુધીનો, એના ક્વેશ્ચન્સ. આ એક એક્ઝામ્પલ આપ્યું છે. આવા કોઈ પણ પેરેગ્રાફ બોર્ડની એક્ઝામમાં પૂછાય તો પણ તમને આવડે એ માટે તમારે લાઇન ટુ લાઇન યુનિટને ભણવાનો છે, એના ક્વેશ્ચન આન્સર અને હાર્ડવર્ડ્સ જે પણ છે એ બધાને બરાબર લર્ન કરવાના છે, અને તો ને તો જ તમે કોઈ પણ ક્વેશ્ચન આન્સર આપી શકશો અથવા તો કોઈ પણ ક્વેશ્ચન અંદરથી ટેક્સ્ટ બુકમાંથી શોધી શકશો. એટલે પહેલાં ટેક્સ્ટને પ્રાયોરિટી આપવાની છે, એ ખાસ જોજો. ચાલો હવે આપણે બીજો પાઠ ભણીએ.